નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6ની અંદર આપણી ગણિતની મિત્રો વાર્ષિક પરીક્ષા જે લેવામાં આવનાર છે તેની અંદર તમારું જે 80 ગુણનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું. મિત્રો ખાસ કરીને વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા જેથી કરી તમારા સુધી અમે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મોકલી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મિત્રો મોકલી શકીએ. તો સૌ પ્રથમ મિત્રો અહીંયા પ્રશ્ન 1ની વાત કરીશું. નીચેના દાખલા ગણવાના છે. તમને મિત્રો 4માંથી 3 આવા દાખલો પૂછવામાં આવશે, જેની અંદર મિત્રો તમારા પ્રશ્ન દીઠ તમને 2 ગુણ મળવાપાત્ર થાય છે. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા તમે જોશો કે 20 ના છેદમાં 3 છે, તો મિત્રો આ અપૂર્ણાંકમાં છે, એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવા હોય તો 20 ભાગ્યા કેટલા કરવા પડે, 3 કરવા પડે. તો 20 ભાગ્યા 3 કરીએ તો તમે મિત્રો જોશો જવાબ આવે છે 6, શેષ વધે છે 2. તો હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો સૌ પ્રથમ મિત્રો 6 છે એને આપણે પૂર્ણાંકમાં લખવા પડે, જે પછી અહીંયા જે શેષ વધી છે તેને છેદમાં અંશમાં આવશે અને આપણું જે ભાગફળ જે આપણે ભાગ્યા છે જેના વડે તે આવશે છેદમાં. તો અહીંયા આવશે આવી રીતે, એટલે કે 6.2/3 આપણો જવાબ આવે છે. તો તમારે મિત્રો આ જે ભાગાકાર કરો છો તેમાં સૌ પ્રથમ અહીંયા જ આવવાનું છે, પછી 2 ઉપર નીચે શેષમાં અને છેલ્લે ત્યાં, બરાબર જેમ સંખ્યા આવતી રહે તેમ તમારે મૂકતું રહેવાનું છે. આવી રીતે તમારો દાખલો ગણવાનો રહેશે. બીજો પ્રશ્ન છે, 11 ના છેદમાં 5. તો આપણે 11 ને 5 વડે ભાગવા પડે. તમે જોશો 5 2 10 થાય છે, 11 માંથી 1 માઇનસ કરીએ તો જવાબ 1 આવે છે. તો અહીંયા જવાબ 1 નથી આવતો પરંતુ શેષ 1 વધે છે, જવાબ આવે છે 2. તો આપણે અહીંયા સૌ પ્રથમ જે 2 આવ્યા છે એને આપણે પૂર્ણાંકમાં લખીશું, 1 આવ્યા છે એને અંશમાં, અને જેના વડે આપણે ભાગ્યા છે એને આપણે શેષમાં છેદમાં લખીશું. તો આવી રીતે થાય છે 2.1/5 અને આવી રીતે લખાય. સી છે તેની અંદર મિત્રો જોશો 17 ને 7 વડે ભાગવાના છે. તો મિત્રો 7 2 14 થાય છે, 7 માંથી 4 બાદ કરીએ તો 3 આવે છે, 1 માં 1 બાદ કરીએ 0, જવાબ આવે છે 2, જેને પૂર્ણાંકમાં લખીશું. અહીંયા નીચે અંશમાં આવશે 7 અને છેદમાં 3 અને છેદમાં આવશે 7. તો આપણે 2.3/7 જવાબ આવે છે. ડી છે 28 ના છેદમાં 5. 28 ને 5 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે 5.3/5. હવે નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંકને સ્વરૂપમાં દર્શાવવાના છે. અહીંયા મિત્રો સૌ પ્રથમ તમને પૂર્ણાંક સંખ્યા આપેલી છે, પૂર્ણાંક સંખ્યા તમે જોશો તો 7.3/4 છે, અને આપણે શું કરવાનું છે તો આપણે એને અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના હોય તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે તો આને આપણે 7 × 4 આપણે અહીંયા ગુણાકાર કરવો પડે અને અહીંયા શું કરવું પડે, સરવાળો કરવો પડે. તો આપણે આને ગુણાકાર કરીએ તો 7.4/3 બરાબર, અને છેદમાં શું આવે છે 4, તો આપણે એને 4 મૂકીશું. તો અહીંયા આપણે જોઈશું કે 7 ચોક 28 અને અહીંયા 3, તો 7 ચોક 28 વત્તા 3/4 જે છેદમાં છે તે, તો 28 ને 3 31 થાય છે, 31ને આપણે છેદમાં જે 4 છે તે 4 અહીંયા મૂકવાના છે બરાબર. તો આપણો જવાબ આવશે 31 ના છેદમાં 4. બીજો પ્રશ્ન છે 5.67. તો અહીંયા મિત્રો 5.67ને આપણે 5 ને 7 વડે ગુણવાના છે અને 6 ઉપર છે અને સરવાળો કરવાનો છે. તો 5 × 7 = 35 અને + 6 બરાબર, અને છેદમાં જે 7 છે એ આપણે 7 નીચે જ રાખવાના છે. 35 + 6 = 41 થાય, તો 41 ના છેદમાં 7 આપણો જવાબ આવશે. એવી રીતે સી છે 2.65. તો 2.65ને મિત્રો 2 × 6 અહીંયા ગુણવાના છે, ઉપર પ્લસ કરવાના છે. તો 2 × 6 + 5/6 લખવાના છે. તો 6 × 2 = 12 + 5, તો 12 ને 5 = 7 17 17 ના છેદમાં 6. એવી રીતે તમે જોશો અહીંયા ડી છે 10.35, એને પણ આપણે 10 ને 5 વડે નીચે ગુણવાના, ઉપર સરવાળો કરવાનો બરાબર. તો 10.5/3/5 જે છેદમાં છે એને એ ત્યાં મૂકવાના છે. તો 10 × 5 = 50 + 3/5 છે, તો 50 ને 3 = 53 = 5. તેવી રીતે મિત્રો અહીંયા 9.35 છે, એનો પણ જવાબ આવશે 66 ના છેદમાં 7. 8.49નો જવાબ આવશે 76 ના છેદમાં 9. જે આપણે દાખલો મિત્રો પદ્ધતિ ગણે એવી રીતે તમારે દાખલો ગણવાનો છે.
પ્રશ્ન બે છે, એનો અ છે ખૂટતો અપૂર્ણાંક ભરવાનો છે. અહીંયા મિત્રો ખૂટતો અપૂર્ણાંક તમારે કેવી રીતે ભરવાનો છે એની વાત કરીએ. 7/10 માઇનસ મિત્રો અહીંયા ખાલી જગ્યા છે, ખૂટે છે બરાબર 3/10, જવાબ આવે છે 3/10. તો હવે જવાબ આવ્યો કેવી રીતે, એને આપણે સૌ પ્રથમ 3/10 છે અહીંયા મિત્રો માઇનસ 3/7 માઇનસ 3/10. હવે આપણે અહીંયા 7 અને 3ને બાદ કરવા પડશે, તો 7/3 બાદ કરીએ તો 4 વધે છે, નીચે વધે છે 10, કારણ કે છેદ સરખા છે, છેદ સરખા હોય તો આપણે એક જ લેવા પડે 10. તો હવે તમે જોશો 2 × 2 = 4 થાય છે, 2 × 2 કરીશું, 2 × 2 = 4 અને અહીંયા 5 × 2 = 10 થાય છે બરાબર. તો આ જતા રહ્યા, હવે ઉપર 2 × 2 જતા રહેશે, ઉપર વધ્યા 2 અને નીચે 5, તો 2/5 જવાબ આવશે. એવી રીતે આપણે ખૂટતો અપૂર્ણાંક મિત્રો આવી રીતે મૂકી શકીએ છીએ. અહીંયા તમે જોશો કે 8/21 માઇનસ 3/21 બરાબર 5/21. હવે અહીંયા મિત્રો શું છે બરાબર, તો 3/21 છે આ બાજુ જાય તો શું થાય, અહીંયા મિત્રો સરવાળો થઈ ગયો. તો સરવાળો કરવો હોય તો મિત્રો શું કરવાનું છે, તો 5/21 આપણે અહીંયા મૂકીશું. હવે 3 અને 5, કારણ કે છેદ તો સરખા છે, તો 3 વત્તા 5 કરવા પડે અને છેદ 21 છે, તો આપણે 21 લખીશું. તો 3 અને 5 = 8, 8/21. તો એવી રીતે તમારે મિત્રો આ રીત પ્રમાણે અહીંયા પણ દાખલા ગણવાના રહેશે, જેમાં મિત્રો સીનો જવાબ 1 આવે છે અને ડીનો જવાબ આવશે 7/27. પ્રશ્ન 2 નો બી છે, નીચેના દાખલા ગણવાના છે 3 માંથી 2. પહેલું છે, સરિતાએ 2/5 મીટરની રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબિન ખરીદી, તો બંનેની કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય. સરિતાએ રિબિન ખરીદી છે તે 2/5 મીટર છે, લલિતાએ ખરીદી રિબિન 3/4 મીટર છે, તો બંને ખરીદેલી રિબિન મિત્રો 2/5 વત્તા 3/4 મીટર આ બરાબર. હવે એનો આપણે શું કરવાનો છે, અહીંયા આપણે લસા લેવો પડે છે. 2/5 ને 3/4 નો લસા કેટલો આવે, તો 5 × 4 = 20 અને 4 × 5 = 20, તો બંનેનો લસા કેટલો થયો, 20 થયો. તો આપણે બંનેને એવી રીતે ગુણવાના છે કે 20 આવે. તો અહીંયા મિત્રો 5 × 4 = 20 થયા, તો નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણવા પડે, તો અહીંયા 2 અને 4 વડે ગુણ્યા. એવી રીતે વત્તાનું નિશાન છે, વત્તા મૂકી દીધો, 4 × 5 = 20, તો 5 વડે ગુણ્યા 4ને, તો 5 વડે નીચે ગુણાયા તો ઉપર પણ 5 વડે ગુણવા પડે, તો 3 અને 5 વડે ગુણવાના. હવે શું કરવાનું છે, અહીંયા તમે જોશો ગુણાકારનું નિશાન છે, તો 4 × 2 = 8 થાય, અહીંયા 5 × 3 = 15 થાય, 5 × 4 = 20, 5 × 4 = 25 20 છેદમાં મૂકી દેવાના છે. હવે શું થયું, તમે જોશો કે છેદ સરખા થઈ ગયા, તો એક જ છેદ સરખા હોય તો 1 મુકાય, તો 8 વત્તા 15/20, તો 8 × 15 = 23, 23/20 થયું. તો હવે આપણે 23 ને 20 વડે ભાગી નાખીશું, તો 23 ને 20 વડે ભાગીએ તો જવાબ આવશે 1.3 મીટર લંબાઈની રિપિન ખરીદી કહેવાય. એવી રીતે મિત્રો અહીંયા નેનાએ 1.2 અને નજમાએ 1.1 કેક આપવામાં આવે છે, તો આ બંનેની કુલ કેટલી કેક છે. તો તમે જોશો નેનાની કેક છે એ 1.1 છે, એટલે કે આને આપણે મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 × 2 = 1 = 3 આવે છે. નજમાની કેક છે એ 1.1 છે, તો 3 × 3 = 4 = 4 આવે છે. તો આ બંનેની કુલ કેક કેટલી છે, તો તમે જોશો 3/4 કેક થઈ. હવે આપણે આનો શું કરવો પડે, લસા શોધવો પડે. લસા કેટલો આવે છે, 3 × 2 = 6, 2 × 3 = 6, એટલે 6 લસા આવે છે બંનેનો. તો અહીંયા મિત્રો 6 થાય એવી રીતે આપણે ગુણવાના છે. તો અહીંયા તમે જોશો લસા 6 આવે છે, તો આપણે 2 ને 3 વડે ગુણીએ તો 6 આવે, તો નીચે 3 વડે ગુણ્યા હોય તો ઉપર પણ 3 વડે ગુણવા પડે, તો બંનેને 3 વડે ગુણાઈ ગયા છે. હવે વત્તાની નિશાન છે, વત્તા મૂકી દઈશું, 3 × 2 = 6 થાય છે, તો નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, તો 3 × 2 = 6 તો ઉપર પણ 2 વડે ગુણવાના, 4 × 2 = 8 બરાબર. તો અહીંયા મિત્રો ગુણાઈ ગયા છે, 3 × 3 = 9 ઉપરલા અને છેદમાં 3 × 2 = 6, 4 × 2 = 8 અને 3 × 2 = 6 બરાબર મુકાઈ ગયા છે. હવે છેદ સરખા હોય તો એક જ લેવાના છે આપણા નિયમ પ્રમાણે, તો ઉપર છે 9 વત્તા 8/6, તો 9 ને 8 = 17/6, તો 17 ને 6 વડે ભાગીએ તો જવાબ આવશે 2.56. તો એવી રીતે મિત્રો તમારે જેમ આપણે આગળ અત્યારે દાખલો ગણ્યો એવી રીતે આ દાખલો પણ તમારે ગણવાનો છે બરાબર આ રીત મુજબ. ચોથો દાખલો છે તે પણ મિત્રો આપણી જે રીત છે એ રીત મુજબ દાખલો ગણવાનો છે. આમાં તમને થોડુંક જણાવી દઈએ રીત શું છે. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલા છે, જો તેના
સોળ ભાગ એક ચતુર્થાંશ અપૂર્ણાંક દર્શાવે છે, તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો. તમે જોશો એક ચતુર્થાંશ ભાગ બરાબર સોળ થાય છે. એક ચતુર્થાંશ એટલે મિત્રો એક, તો એકના કેટલા, આખો ભાગ હોય તો એના કેટલા આપણે શોધવાનો છે આખા ભાગના. તો સોળ ગુણ્યા એક ના છેદમાં એક ચતુર્થાંશ બરાબર સોળ ગુણ્યા ચાર. અહીંયા મિત્રો અહીંયા ભાગાકારમાં છે બરાબર, તો અહીંયા જશે તો ગુણાકાર થઈ જશે, તો સોળ ગુણ્યા ચાર થઈ જશે, તો સોળ ચોક ચોસઠ, તો ચોસઠ ભાગમાં વહેંચાય હશે. તો એવી રીતે અહીંયા મિત્રો આ પણ દાખલો આપણે આગળની રીત મુજબ તમારે ગણવાનો રહેશે બરાબર. તો આ રીત ખાસ મિત્રો પકડી લેવાની છે અને આ રીત મુજબ તમારે આગલા બધા જ દાખલાઓ ગણવાના છે. પ્રશ્ન ત્રણ છે એનો અ છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે, તો બે સંખ્યા વચ્ચે આવતી હોય તો તે છે ડી 0.76 અને 0.763. બીજું છે 0.025 કઈ બે સંખ્યાની વચ્ચે આવે, તો 0.02 અને 0.03ની વચ્ચે. ત્રીજું કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે, તો અહીંયા મિત્રો મોટી હોય તે દશાંશ સંખ્યા હોય તો તે છે 290, 0.290 એટલે અહીંયા 90 કહેવાય, 229 છે એટલે સોરી 29 છે એટલે. કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે, તો નાની હોય તો મિત્રો અહીંયા 0 લાગે છે એટલા માટે 0.082 આવશે. 0.07 અને 0.008 બરાબર કેટલા થાય, તો આનો સરવાળો આપણે ગણવો હોય તો 0.078 થશે. હવે જોઈશું આગળ 15.8 અને 6.73 બરાબર કેટલા થાય, તો મિત્રો અહીંયા 15.8 અને આપણે 6.73 બરાબર, અહીંયા 73 છે અહીંયા 8 એટલે મિત્રો અહીંયા 0 આવે છે. હવે આની આપણે બાદબાકી કરી લેવાની છે, બાદબાકી કરીએ તો જવાબ આવશે 9.07. પ્રશ્ન ત્રણનો મિત્રો બી છે, સૂચના મુજબ દાખલા ગણવાના છે. પહેલું છે 5201 ગ્રામનો કિલોગ્રામમાં ફેરવો, તો મિત્રો 5201 આપણને ખબર છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, તો 5201 બરાબર કેટલા, તો 5201 ગુણ્યા 1 ભાગ્યા 1000 કરવા પડે. 1000 કરીએ તો આપણને જેમ આપણને ખબર છે દશાંશ અહીંયા નીચે એકમ દશક સો હજાર, 1000 આવે, 1000 શું આવે પોઈન્ટ આવે, તો એકમ દશક સો અને 1000 શું આવશે પોઈન્ટ આવશે, તો અહીંયા જવાબ આવશે 5 કિલો 201 ગ્રામ બરાબર. એટલે આપણે લખવું હોય તો 5.201 કિલોગ્રામ લખાય. એવી રીતે તમે જોશો અહીંયા સરવાળો કરવાના છે મિત્રો, કુલ વજન શોધવાનું છે બરાબર. બટાકા છે તે 1.200 બરાબર કિલો થાય, 1.200 કિલોગ્રામ, 0.250 કિલોગ્રામ ધાણા છે, 5.300 ગ્રામ ડુંગળી છે, 2.600 કિલોગ્રામ ટામેટાં છે અને 500 ગ્રામ બરાબર 0.500 કિલોગ્રામ પાલક છે. તો આનો સરવાળો તમારે મિત્રો આવી રીતે ગણીએ તો જવાબ આવે છે તે 9.850 કિલોગ્રામ થાય. એવી રીતે ત્રીજું છે ગૌરાંગે 2 કિલોગ્રામ 280 ગ્રામ સફરજન, 3 કિલોગ્રામ 375 કિલોગ્રામ ગ્રામ કેળા, 225 ગ્રામ દ્રાક્ષ અને 5 કિલો 385 ગ્રામ સંતરા ખરીદ્યા, તો ગૌરાંગે કુલ કેટલા વજન શુદ્ધ કુલ કેટલું ખરીદ્યું છે ફ્રૂટ. તો આનો સરવાળો મિત્રો આપણે આવી રીતે મૂકી દેવાના છે સ્ટેપ બાય સ્ટેપ, અને સરવાળો કરીએ તો જવાબ આવશે 11.265 કિલોગ્રામ. ચોથું છે જુદા જુદા ખોરાકમાં સમાવેશ ઉર્જા નીચે મુજબ છે, તો અહીંયા તમે જોશો ઘઉંમાં 3.2 જૂલ છે, ચોખામાં 5.3, બટાકામાં 3.7 અને દૂધમાં 3.0 જૂલ છે. તો હવે આનો સરવાળો કરીએ, સોરી જવાબ અહીંયા પ્રશ્નો છે તેના જવાબ શોધીએ. પેલું છે કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે, તો તમે જોશો કે 5.7 જૂલ ચોખામાંથી મળે છે એટલે જવાબ આવશે ચોખા. કયા ખોરાકમાં સૌથી ઓછી ઉર્જા મળે છે, તો 3.0 સૌથી ઓછી છે દૂધમાં, તો દૂધ. બટાકામાં પ્રાપ્ત થતી ઉર્જાના અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો, હવે મિત્રો બટાકામાં 3.7 છે, તો હવે આપણે અપૂર્ણાંકમાં દર્શાવો તો એકમ દશક, દશકે પોઈન્ટ છે, તો અહીંયા પોઈન્ટ કાઢવો હોય તો અહીંયા આપણે 10 મૂકવા પડે, તો 37 ના છેદમાં 10 કરીએ તો આ જવાબ આવી જશે. પ્રશ્ન ચારમાં મિત્રો નીચેના દાખલાઓ ગણવાના છે. અહીંયા તમે જોશો રાશિદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા 32.60 ખરીદ્યા હોય, તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. તો અહીંયા મિત્રો આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ મૂકી અને સરવાળો કરશો તો જવાબ આવશે 68.35 બરાબર ખર્ચ થયો હશે. બીજું છે રાધિકાને માતાએ તેને રૂપિયા 10.50 બરાબર, માતાએ 10.50 અને તેના પિતાએ 15.80 આપ્યા છે, તો
રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. તો આવી રીતે આપણે મિત્રો મૂકીએ તો જો તમે 0 0 0 થયા, 5 માં 8 ઉમેર્યો તો 13નો તગડો, વધી 1 આવે, 5 ને 1 6 થયા અને 1 ને 1 2, તો અહીંયા 26.30 રૂપિયાને કુલ હશે. તો એવી રીતે મિત્રો અહીંયા પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે. અહીંયા દાખલો થોડોક અલગ છે, ચાલો જોઈ લઈએ. નર્સરીને મિત્રો અહીંયા નર્સરીને 3 મીટર 20 સેમી 3 મીટર 20 સેમી કાપડ, તેના શર્ટ માટે 2 મીટર 5 સેમી કાપડ, તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. તો શર્ટ માટે ખરીદેલું કાપડ છે 3.20, એટલે કે 3 વત્તા 20 સેમી, એટલે કે 3 મીટર. આપણે સેમીમાં મિત્રો 20 સેમીને મીટરમાં ફેરવવા હોય તો 20 × 1/100, તો અહીંયા મિત્રો આવશે, જવાબ આવે છે 20/100, એટલે કે અહીંયા મિત્રો 0 0 ઉડી જાય છે. તો જવાબ આવશે અહીંયા એકમ દશક છે, તો એકમ દશક, દશકે પોઈન્ટ આવે તો 0.2 આવશે. તો 0.2 એટલે કે 0.20 મીટર થયું. તો 3 મીટર અને 20 0.20, તો અહીંયા મિત્રો થશે જવાબ 3.20 મીટર. પેન્ટ માટે ખરીદેલું કાપડ પણ એવી રીતે શોધવાનું છે, બરાબર. તો હવે બંનેનો સરવાળો કરવાનો થશે, બરાબર. તો 5.25 મીટર ખરીદ્યું હશે. તેવી રીતે મિત્રો અહીંયા પણ આ જ દાખલો પણ તેવી જ રીતે શોધવાનો છે, બરાબર. આ રીત મુજબ તમારે દાખલો સરવાળો કરવાનો રહેશે. અહીંયા પણ મિત્રો એવી જ રીતે છે, કિલોગ્રામને પડે કિલોગ્રામને ફેરવવાના છે, બરાબર. તો ખાસ કિલોગ્રામને મિત્રો ફેરવી દેવાના છે ગ્રામમાં, અને આપણે એનો સરવાળો કરીશું. તો 22.775 કિલોગ્રામ દૂર છે, કિલોમીટર દૂર છે, બરાબર. એવી રીતે અહીંયા પણ રૂપિયાને પણ મિત્રો માઇનસ કરવાના છે, બરાબર. બાદબાકી કરવાની છે, જવાબ આવશે 14.35. અહીંયા પણ મિત્રો તમે જોશો કે નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે, તેમાંથી 10 કિલોમીટર 200 મીટર અંતર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે. તો રિક્ષા દ્વારા કરેલું અંતર કેટલું? તો અહીંયા મિત્રો રિક્ષાનું શોધવાનું છે. તો કુલ મુસાફરી 20 કિલોમીટર, બરાબર, અને 50 મીટર છે. બસ દ્વારા કરેલ મુસાફરી 10 કિલોમીટર 200. તો મિત્રો તમારે શું કરવાનું છે? રિક્ષાનું વજન શોધવું હોય તો 20 કુલ વજનમાંથી રિક્ષા બસનું કાઢી નાખો, તો જવાબ આવી જશે રિક્ષાનું વજન, બરાબર. તો 9.850 કિલોમીટર અંતર કાપશે. તેવી રીતે અહીંયા પણ મિત્રો તમારે આવી જ રીતે દાખલો ગણવાનો છે, કુલ વજન કેટલું થાય છે, બરાબર. એમાંથી માઇનસ કરવાનો છે, બરાબર. આટલું વજન ડુંગળીનું છે તો ટામેટાનું વજન શોધવાનું અને પછી ડુંગળીનું વજન કાઢવાનું આવે. તો અહીંયા મિત્રો બટાકાનું વજન શોધવાનું થાય તો 4.425 કિલોગ્રામ થશે, બરાબર. તો આવી રીતે તમારે આ પણ દાખલા ગણવાના છે. હવે મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે પ્રશ્ન 5થી આગળના જેટલા તમારા પ્રશ્નો છે આપણે અલગથી વિડીયો બનાવીશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.